ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં નહેરના રોટેશનના 5 દિવસ વીતી ગયા હોવા છતાં પણ પાણી નહીં મળતા ડાંગરનો પાક લેતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે। સિંચાઈ વિભાગની લાલિયાવાડીના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના ઊભી થતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે અને રોષે ભરાયેલા ખેડૂતોએ સિંચાઈ વિભાગની હાય હાય બોલાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં ગામોની 15,000 એકર જેટલી જમીન પર ડાંગરનો પાક લેવામાં આવે છે અને સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે રોટેશન મુજબ નહેરમાં પાણી નહીં છોડાતા ડાંગરના પાકને નુકસાન થવાની શક્યતા ઊભી થવા પામી છે। પૂરતો વરસાદ અને જળાશયમાં ઓછું પાણી હોવા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા રોટેશન મુજબ પાણી છોડવામાં આવતું નથી, જેના કારણે પાક સુકાઈ જવાથી સ્થિતિ ઊભી થઈ છે। હાલમાં રોટેશનના 5 દિવસ વીતી ગયા છતાં પણ નહેરમાં પાણી નહીં આવતા રોષે ભરાયેલા ખેડૂતોએ સિંચાઈ વિભાગની હાય હાય બોલાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો। દિલીપભાઈ નરોત્તમભાઈ પટેલ, ગામ નેસ, કરણપાડી। દિલીપભાઈ, તમે કેટલા વીંગામાં ડાંગર બનાવ્યું છે? હાલ પાણી નથી આવતું, શું કહેશો? મેં 15 વીંગા ડાંગર બનાવ્યું છે। હાલમાં પાણી 23 તારીખ સુધી પાણી છોડી રહ્યા છે, પણ અમારે ત્યાં હજુ પાણીનો ઢેલો આવ્યો નથી। અત્યારે ડાંગરની કેવી પરિસ્થિતિ છે અને પાણીની કેટલી તાટી જરૂરિયાત છે? જો 2 કે 3 દિવસમાં પાણી નહીં મળે ને તો ટોટલી પાક નિષ્ફળ જશે, એ પરિસ્થિતિ છે અત્યારે। આજે કાંઠા વિસ્તારના કેટલા ગામોમાં કેટલું ડાંગર બનાવવામાં આવ્યું છે અને કેટલું નુકસાન થઈ શકે? લગભગ આ 4 થી 5 ગામના મારા ધાર્યા મુજબ 1500 એકર ડાંગર છે અને એ ડાંગરમાં જો અત્યારે પાણી નહીં મળે ને તો લગભગ 50% ડાંગરમાં નુકસાન થાય એવી પરિસ્થિતિ છે। જી, કાંઠા વિસ્તારમાં રોટેશન શરૂ થયાના જે 5 દિવસ થવામાં આવ્યો, હજુ સુધી પાણી પહોંચ્યું નથી, ખેડૂતોમાં રોષ છે, શું કહેશો? અત્રેની કચેરીના વિસ્તારમાં પાછળના કાંઠા વિસ્તારના ગામો જેવા કે પાર્લી, ઝાંખરી, કરંજ, મંદરોઈ, આ બાજુ ઝીણોદ, મિર્ઝાપોર, બેલાસા તેમજ આબાદના વિસ્તારમાં પાર્લી કોબામાં હજુ સુધી પાણી પહોંચી શક્યું નથી। 5 દિવસ થયું રોટેશન છોડ્યાને, પરંતુ હજુ અમારા વિસ્તારમાં હેડ ઉપર પૂરતા દબાણથી પાણી મળતું નથી। જો પૂરતા દબાણથી પાણી મળશે, 1 મીટરથી ઉપરનો હેડ હોય તો જ પૂરેપૂરું પાણી ત્યાં પાછલા વિસ્તાર સુધી પહોંચી શકે એમ છે। વધુમાં હાલમાં ડાંગરનું વાવેતર ઘણું હોય આ વિસ્તારમાં અને તેથી પાણીની ડિમાન્ડ પણ ઘણી છે। ખેડૂતો દ્વારા ખૂબ જ રોષ છે, પાણી ન મળતું હોવા બાબતની ઘણી ફરિયાદો મળે છે અને આ ફરિયાદો ઉપરા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ છે અને ઉપરથી પાણી વધુ મળે એવી માંગણી કરવામાં આવેલ છે। જી ગીરભાઈ, કાંઠા વિસ્તારમાં મોટાભાગે ડાંગરનો પાક છે, સિંચાઈનું રોટેશન શરૂ થયું, બીજું રોટેશન શરૂ થયું, આજે 6 દિવસ થવાના, પાણી નથી આવ્યું, શું કહેશો? તમે આવ્યા છો ત્યારે તમે જે તમારી પત્રકાર અને તમારા મીડિયાના મિત્રોએ આ જોયું છે કે અત્યારે નહેરમાં બિલકુલ પાણી નથી ને એટલા બધા એન્જિનો અહીંયા ગોઠવાયા છે, 2-3 એન્જિનો ચાલતા હશે ને બાકીના બધા જ એન્જિનો બંધ પડ્યા છે અને આજે 6 દિવસ થયા હજુ પાણી નથી મળ્યું ને ડાંગરના પાકમાં હવે આ છેલ્લું પાણી છે, આ પાણી નહીં મળે તો આ ડાંગરનો પાક નિષ્ફળ જાય એમ છે ને એની સાથે સાથે નિષ્ફળ જવાના કારણે અમે કોટન મંત્રીઓને, હું પ્રમુખ છું, વચ્ચે બી અમે રજૂઆત કરેલી કે સતત નહેરના પાણી ચાલુ રહેવા જોઈએ, તેમ છતાં પણ અધિકારીઓ પોતાની મનમાની કરીને આ પાણી બંધ કર્યું હતું અને પાણી આવ્યા આજે 6 દિવસ થયા આ વિસ્તારમાં પાણી નથી તો બી અધિકારીઓ, કોઈ જ અધિકારી અહીંયા સાઇટ પર દેખાતા નથી, હવે એ શું કરે છે ને શું કરવા માંગે છે એ જ મને સમજ નથી પડતી। જે ઉપલા અધિકારીઓ છે ને એ લોકો બહુ ઓછા પ્રમાણમાં પેશરથી પાણી આપી રહ્યા છે એવી ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે, કારણ કે પ્રેશર નથી આવતું એના લીધે અહીંયા પાણી નહીં પહોંચ્યું, શું કહેશો? પ્રેશર નથી એને કારણે જ આ પાણી નથી પહોંચ્યું, જો વધુ પ્રમાણમાં પ્રેશર આવે તો ટેલ વિસ્તારમાં પાણી પહોંચી એમ કે, પણ અધિકારીની શું કેમ ગણતરી છે, શું ગણતરી છે એ આપણે કંઈ સમજ પડતી નથી। કાં એ લોકોનું પછી વર્તન ખેડૂત લોકોને મારવાનું છે, આ કોટન મંત્રીનું નુકસાન કરવાનું છે એવું કદાચ એમના વ્યવહાર પરથી અને વર્તન પરથી લાગી રહ્યું છે।